મિત્રો, આ રોશનીનો તહેવાર એટલે દિવાળી. આ રોશનીના તહેવારમાં તમને અને તમારા પરિવારને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આશા છે આવી જ તમારા જીવનમાં અને તમારા પરિવારને દિવાળી પ્રકાશિત કરતી રહે અને તહેવાર તમારા આવા જગમગતા જાય એવી આશા રાખું છું. ચાલો હવે વિડીયો ચાલુ કરીએ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જાવશો બધા? તો આજે આપણે રાતના ધરમપુરમાં જઈ રહ્યા છે. તમને દિવાળી અત્યારે આવવાની છે અને નવું વર્ષ, તો રાતનાનો કંઈક નજારો અલગ છે. તમને બતાવીએ, તમે બી જોજો. મસ્ત નજારો છે. આપણા 3 દરવાજા છે, બહુ જબરજસ્ત શણગારેલા છે. એમાં આ બધા હાથે ચાલ્યા છે. આ બાજુ દેવલો છે, દેવલો ને તે બાજુ સુનિલ છે. તમે બતાવ્યો, મજા આવે. આજે તો જબરજસ્ત વિડીયો છે એટલે જોતા જ રહેજો. કોઈ જ 5-6 મિનિટનો થાય, કંઈ વધારે નહીં થવાનું મતલબ, એટલે જોતા રહેજો. અને જોતા પહેલાં એક ફેક્ટ બતાવવાનો છે ધરમપુર વિશે, એ બી સાંભળતા જજો. ફેક્ટ એ છે કે આપણો ધરમપુર એક સમયે વાંસદા કપરાડા વિસ્તારની દ્રષ્ટિએ આપણો ધરમપુર એક વાંસદા અને કપરાડા સાથે હતો. એટલે ધરમપુર મોટામાં મોટો એશિયાનો તાલુકો હતો. અને તમે તે સર્ચ મારી જજો એટલે તમને પણ માહિતી મળી જશે. ધરમપુર એક સમયે એવો તાલુકો હતો જે એશિયાનો વિસ્તારની દ્રષ્ટિએ લાર્જેસ્ટ તાલુકો હતો. એટલે આ ફેક્ટ હતો અને તમે સર્ચ મારી લો, તમને પણ માહિતી મળી જશે યુટ્યુબ પર બી અને ગૂગલમાં. મિત્રો, આ ધરમપુરના રાજા વિજયદેવજી છે, જે 3 દરવાજા પર બહાર છે એક્ઝેક્ટ સ્ટેચ્યુ એનું, અને જે અંદર છે એ મોહનદેવજી છે. એટલે તમે ખાસ કરીને આપણા રાજા છે ધરમપુર. નજારો બતાવતા છે, જબરજસ્ત છે. તમે જોતા જ રહેજો, મજા આવે. અમને ઉડાડી ઉડાડી નહીં જાય રે, ઈ હાચવી ને સાંદેવી ચાલતા જાય કરે શ્રી શંકર દેવી.
Thank you.